ओके बच्चा लोगो, तो आज धोरण 10 गुजराती मीडियम चैप्टर 8 नो लेक्चर नंबर 5 लेने आया छे આપણે टेन 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 देवियो सज्जनो लेट्स स्टार्ट दोस्तों। અને આજે બહુ જ ખતરનાક લેવલના દાખલા ચાલવાના છે, ઠીક છે? તો સ્ટાર્ટ કરીશું। હું આશા રાખું છું તમે પેલું જોડે કાપલી લઈને બેઠા હશો, 10 0, 10 30 અને 10 45, એ બધું ક્લાસરૂમમાં તો બધા બેઠા જ છે, કોપી મારા બધા હો ને। ચલો સર, અમે બી કોપી જ મારીએ છીએ લાઈફમાં। ચલ સ્ટાર્ટ કરીએ, બહુ જ સરસ સરસ દાખલાઓ સાથે સ્ટાર્ટિંગ કરીશું। મેં તમને પહેલાં કહ્યું હતું કોઠો ચલાવતો હતો ત્યારે બી કે દોસ્તો એમસીક્યુઝમાં આ વધારે પૂછતા હોય છે। જેમ કે હું કહું થીટા વધે તો સાઇન, થીટા વધે તો સાઇન વધે, મેં ચલાવ્યું હતું કાલે, કંઈ લખાયું હતું બતાવો જરા, બતા રે છોકરી। ઓકે ચલો થોડાક એમસીક્યુની ડિસ્કશન કરી લઈએ, તમારા જોડે અવલોકન કોઠો પડ્યો છે પૂરેપૂરો। હવે એમાં જુઓ, હું નાના નાના એમસીક્યુઝની વાત કરું ભાઈઓ અને બહેનો, જો થીટાનું મૂલ્ય વધે છે, જેમ જેમ થીટા વધે, જો સાઇનમાં આવો તો સાઇનમાં ઝીરોની વેલ્યુ શું છે? ઝીરો। આગળ જતા જાઓ 90 સુધી તો એક થઈ, એટલે જેમ જેમ થીટા વધે છે, થીટા 0 / 0, 30 45 60 90, જો થીટા 0 હોય સાઇનમાં તો 0, 1/2, 1/√2, √3/2 અને 1। તો જેમ એંગલ વધારું છું, થીટા વધારું છું, એમ જો મૂલ્ય બી વધે છે કે નહીં? હતા 0 ઉપર ને 1 ઉપર પહોંચી ગયા, તો સાઇન થીટા વધે, થીટા વધે તો સાઇન થીટા વધે, ક્લિયર છે? એ રીતે કોસમાં શું વેલ્યુ હતી? આ વેલ્યુ હતી, તો દોસ્તો કોસમાં ઊંધું થઈ ગયું, જેમ જેમ થીટા વધારું છું મૂલ્ય 1 થી 0 થઈ જાય છે, તો થીટા વધે તો કોસ ઘટે દોસ્તો, ક્લિયર છે? ક્લિયર છે? હવે તમે તમારા અવલોકન કોઠામાં જો, હું આવું બોલું તો તમને અનુકૂળ લાગશે કે કોટ થીટા 0ની કિંમત પર અવ્યાખ્યાયિત છે, યસ સર, લાગશે, સારું લાગશે સર, હે ને? સેક થીટા 90ની કિંમત પર અવ્યાખ્યાયિત છે, કોસેક થીટા 90ની કિંમત પર અવ્યાખ્યાયિત છે, ના, કોસેક થીટા 0ની કિંમત પર અવ્યાખ્યાયિત છે। તો આવા દોસ્તો નાના નાના એમસુ કુ પૂછે છે, એમસુ કુ તો જોઈ લેવા વિનંતી। લાસ્ટ લેક્ચરમાં આપણે બીજી કંઈ ડિસ્કશન બી હતી યાદ હોય તો, મેં કહ્યું હતું કે સાઇનનું મૂલ્ય 1 કરતાં વધારે ન હોય, યાદ આવ્યું કંઈ? તો ક્યાં છે વધારે? 0 પર આવ્યું ને 1 ઉપર પૂરું થઈ ગયું। કોસ થીટાનું મૂલ્ય બી 1 કરતાં વધારે ના હોય, 1થી ચાલુ થયું, 0 પર મરી ગયું, તો સમજણ પડે છે? તો સાઇન અને કોસની કિંમત 1 કરતાં વધારે ના હોય, આવું બોલ્યો તો હું કંઈ? શુદ્ધ ગુજરાતીમાં વાત થઈ હતી આપણે, કેવી રીતે? કેમ કે આપણે કંઈક 11મો દાખલો હતો 8.1નો, એમાં જ મેં ચલાવ્યું હતું, યાદ છે ને તમને? ઓકે, પછી સેક થીટા માટે વાત થઈ હતી કે 1 કરતાં વધારે હોય, 1 અથવા 1 કરતાં વધારે, તો જુઓ સેક થીટાનું મૂલ્ય જુઓ તો ક્યારેક 2 છે, √2 છે, છે કે નહીં? તો 1 કરતાં વધારે હોઈ શકે, ક્લિયર છે? ક્લિયર છે? શું કોસેક થીટાનું મૂલ્ય 1 કરતાં વધારે હોઈ શકે? હોઈ શકે છે। બોલો કેટલા એમસીક્યુઝમાં અવલોકન કોઠામાંથી બનાવું છું દોસ્તો, તો અવલોકન કોઠો આટલી મદદ તમને કરશે એક્ઝામમાં, અને મેક શ્યોર આવા નાના નાના એમસીક્યુ તમને આમાંથી જ મળી રહેશે પરીક્ષામાં। ચલો સ્ટાર્ટ કરીએ, ચાલો ડન 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 ડન, મેં તો તેરે નાળ હીરે ના જી। કયા દાખલા ઉપર આપણે સ્ટોપ થયા હતા? ઓકે 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 દેવીઓ સજ્જનો, સાઇન સ્ક્વેર 60 પ્લસ કોસ સ્ક્વેર 60, કોઈ કહેવાનું નહીં, ચલાઈ ગયા સાઇન 60, ભાઈ આનું મૂલ્ય શોધવાનું છે, એક એક માર્ક્સમાં બે બે માર્ક્સમાં પરીક્ષામાં પૂછે છે દોસ્તો। સાઇન 60 એટલે √3/2 એનો સ્ક્વેર, કોસ 60 એટલે 1/2 નું સ્ક્વેર, √3 નો સ્ક્વેર 3, 2 નો સ્ક્વેર 1, નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, એક વાર લખું 3 ને 1 4 થાય ઝૂપાક, ડન છે? આવો જ બીજો દાખલો છે, સાઇન સ્ક્વેર 30 પ્લસ કોસ સ્ક્વેર 30, આ રીતે પૂછી શકે તમને, અથવા એવું કે બરાબર 1 સાબિત કરો તોય વાંધો નહીં, તો 2 માર્ક્સમાં પૂછશે,
સારું ઉપરથી આવું પૂછે ને તો સારું, ખબર તો પડી ગઈ સાલું એક જ જવાબ લાવવાનો છે, હે ને? તો ચાલ આજા દિલ દિયા ગલ્લા, ચાલ ભાઈ 37 કોસ 37 ડન છે ક્લિયર. 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, રૂટ 3 નો સ્ક્વેર 3, 2 નો સ્ક્વેર 4, 4 4 4, 1 ને 3 4, ઝુપાક ઝુપાક ઝૂમ ઝૂમ. આપણે વાત થઈ હતી દોસ્તો, પણ જો સાબિત કરો આપ્યું હોય તો આ ડાબી બાજુ આ જમણી બાજુ. અરે દીવાનો શાહરૂખ ખાને આવું નહીં કરતો, શું વાત કરે તું? ડાબલી બરાબર જબલી, બોલ ભાઈ ડાબલી જબલીનો ખેલ ક્લિયર છે? એની વધો હું આશા રાખું તમને ખબર પડી રહી હશે, હું એકલો એકલો નથી બોલી રહ્યો ક્લાસમાં. સરસ, ચલો હા, સવારે સવારે ઘરેથી બદામ ખવડાવીને મોકલે અમને કે જાઓ અને તૂટી પડો બાળકો ઉપર. દસમાના લેક્ચરમાં આવતા હોતા તો બધી બદામ ગઈ દો. ચલો કોસ સ્ક્વેર 30 માઇનસ સાઇન સ્ક્વેર 30, તમને શું લાગ્યું? હું ગણાવીશ, ચાપ હોમવર્ક હો ને? ઓકે, ઘણા બધા દાખલાઓ છે, સરસ સરસ દોસ્તો. અમુક દાખલાઓ અરિહંત, જે ઇંગ્લિશ મીડિયમ 10th ઇંગ્લિશ મીડિયમમાં સારું પ્રકાશન છે, અરિહંત પ્રકાશન છે, સીબીએસસી લેવલના બી દાખલા છે, એમાંથી બી મેં ઉઠાવ્યા છે. અમુક તમારી જે નવનીત આવે છે ને એમાંથી બી ઉઠાવ્યા છે દોસ્તો. અને અમુક મારા મેં જેમ કે આવા દાખલા છે, આ જેમ કે આ છે, આ છે, આ બધા જાતે બનાવેલા હોય, એ ચાલુ ક્લાસમાં જ આવતા, આમાં લખ્યા બી નથી, ડન ને? તો બધા જ પ્રકારનું વેરિએશન તમને મળશે. અને તમે મારા પ્રેક્ટિસ પેપર, આટલા વર્ષ આખું વર્ષ ભણે ને મારી જોડે, મારા પ્રેક્ટિસ પેપરમાં મેં છેલ્લા 10 વર્ષમાં જે દાખલાઓ પૂછાય બધા આવી ગયા. છેલ્લા 10 વર્ષમાં જે બોર્ડમાં પ્રશ્નો પૂછાયેલા છે ને એ બધા આવી ગયા દોસ્ત. એમાં મેં આખા વર્ષ પ્રેક્ટિસ પેપરમાં તમને આ જ કામ કરાવ્યું છે, ખબર પડી કે નહીં? તો હવે તમે આ ગાલા એસાઇનમેન્ટને જેવી બધા એસાઇનમેન્ટ જોશો ને દોસ્તો, તમને કંઈ બહુ હાર્ડ નહીં લાગે દોસ્તો, હે ને? તો ચિંતા કરતા નહીં, ચાલ સ્ટાર્ટ કર ફટાફટ. આજે આનું શું થાય? 10 સ્ક્વેર 45 પ્લસ કોટ સ્ક્વેર 45. ચલો જવાબ લાવો. 10 45 એટલે 1 નો સ્ક્વેર, કોટ 45 એટલે 1 નો સ્ક્વેર. આટલા નાના નાના દાખલો બાળકો પરીક્ષામાં છોડીને આવે છે કે સાહેબ ખબર ના પડી. બોલ શું ખબર ના પડી આમાં? ચલો આજે સેક સ્ક્વેર 30 પ્લસ કોસ સ્ક્વેર 30. પહેલાં બધા ઇઝી ઇઝી દાખલા લઈ રહ્યો છું, પછી ટફ ઉપર વળીશું આપણે. સેક 30, હા 2 બાય રૂટ, હા બરાબર છે. કોસ 30 કેટલો ઇઝી દાખલો છે દોસ્તો. સર આવું આવું કંઈક આવે ને, આવું આવું તરફ ખબર નહીં શું થઈ જાય તમને, હે ને? કંઈ ના થવું જોઈએ. 2 નો સ્ક્વેર, રૂટ 3 નો સ્ક્વેર, રૂટ 3 નો સ્ક્વેર. ચોકડી માર યાર, વાર્તા પૂરી કર. ચોકુ ચોકુ, તરી તરી, 3 ચોક, ચાલ નીકળ. હા આ રહી ગયું છે, આ દેખાઈ રહ્યું છે, આટલા સુધી દેખાય? હા વાંધો નહીં, ચલો ચલો ભાઈ ફરીથી એકવાર ગુજરાતીમાં. 10 10 10 10 10 10 10, 16, તરી તરી 9, 4 તરી 12. આ હું તરી તરી કોણ શીખ્યો? મારો એક સ્ટુડન્ટ હતો, લગભગ 10-11 વર્ષ પહેલાંની વાત છે. તો આખું વર્ષ હું શીખવાડી, મેં 3 તરી બોલો અંત, તરી તરી 3 મને શીખવાડીને જતું ના લાયક. હવે હું ક્યારેય બી બોલું તો તરી તરી હું જ બોલું છું. ચાલો ભાઈ તરી તરી 9, ઓકે ક્લિયર છે? ક્લિયર છે દોસ્તો. હું આગળ વધુ લાઈફમાં? ના સાહેબ ના વધશો. આ મેં દાખલો ચલાવ્યો છે 37 cos 45 પ્લસ કોસ 30 સાઇન 45. કેમેરો હલાવવાનો જ નથી, આપણે વાત તો થયેલી જ છે. ચાલો ઠીક છે, ક્લિયર છે? આ ક્લિયર થઈ રહ્યું છે. હું બીજા દાખલા લઈ રહ્યો છું, પ્લસ સ્ક્રીનશોટ લઈ લો તમે. ચલો ઓકે દોસ્તો, બોર્ડ રફ થઈ ચૂક્યું છે અને આપણે સરસ મજાની દાખલી કરી રહ્યા છીએ. આપ મારી સાથે એટલે કે અલ્કેશ સર સાથે નિહાળી રહ્યા છો ચેપ્ટર નંબર 8. ટીંગ 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 ચલાઈ ગયો. 37 કોસ 45 કોસ 30 સાઇન 45, ઓકે 2√2√2, હા 2√2, 1 × 1 2√2, રૂટ 3 ઉપર 2√2 સરખા છે,
डरवानी बात नहीं। जवाब पण दोस्तों कंपलसरी नीचे रूट टू ना होवो जोईए, रूट में वस्तु ना होवी जोईए, बाकी चालशे बधुं, नहीं तो मार्क्स नहीं मळे, कपासे मार्क्स। तो शू करवानुं, खाली कोण नड़े तने, रूट टू नड़े छे, तो ऊपर नीचे रूट टू वडे गुणी देवानुं, जे नड़तुं होय एनी वडे गुणी देवानुं। आ कंडीशन में हो दोस्तों, आवुं आप्युं होय ने टू रूट टू अने जोड़े प्लस वन आप्यो होय तो, अथवा प्लस चार जे आप्यो होय तो, कहीं प्लस पांच, तो दोस्तों तमे एकलो रूट टू ना गुणी शको ऊपर नीचे, आखी वस्तु गुणवी पड़े। हूँ समझाश, नेक्स्ट दाखला में आवशे, खबर पड़ी कि नहीं। टूंक में आ टू रूट टू एकलो आप्यो छे, एनी जोड़े कोई प्लस माइनस में छे नहीं, एटले तमे इजी पड़ से, खाली रूट टू ने ऊपर नीचे गुणी दो। चलो नहीं देखात सेमा, तो अहीं देखाय, अहीं भी नहीं देखात, अहीं देखायू छे। ओके ओके ओके, चलो आ रूट टू अहीं गुणी नाखो, चलो रूट टू गुणिया रूट त्रण रूट सिक्स, अने नीचे जोजो दोस्तों, रूट टू गुणिया रूट टू बे अने गुणिया बे चार। जवाब तो दोस्तों आवा सरस अने अघरा दाखला तमे गणी शको छो, है ने, एमां मारी मददनी कोई जरूर नथी। हूँ तमने एक होमवर्क में दाखलो आपू छू, ट्राई करजो जाते। टेन त्रीस सेक पिस्तालीस, टेन साठ सेक त्रीस, कोई कहवा नहीं, चलाई जा। ઓકે આ દાખલો છે, સરસ દાખલો છે, હું આશા રાખું છું તમને ખબર પડી હશે શું રિધમમાં જવાના છીએ આપણે। ટેન પિસ્તાળીસ કોસ ત્રીસ સ્ક્વેર સાઇન સાહીઠ, ઓહો સર જવા દે ને, બધું રૂટ થ્રી બાય ટુ નો સ્ક્વેર માઇનસ રૂટ થ્રી બાય ટુ નો સ્ક્વેર ગયું। પહેલાં હું કહી દઉં દોસ્તો, ઘણા બધા બાળકો આજે બી ધોરણ દસમાં ખબર નહીં કઈ રીતે અમારે માર્કશીટ ચેક કરવી પડશે, બધાની નવમાં ધોરણની આમ કરે છે, બે એકા બે અને પછી બેનો સ્ક્વેર ચાર। પહેલાં હંમેશા લાઈફ ટાઈમ યાદ રાખજો, પહેલાં ઉપર દેવું ઉતારવાનું, ઉપરનું દેવું ઉતારી દેવાનું, પછી બાજુવાળાને હેરાન કરવાનું। તો એકનો સ્ક્વેર એક, એક ગુણ્યા બે બે, બોલો કેટલો ઈજુ હતો જવાબ, કોઈ વાંધો છે નો વધા? ઓકે, એક સરસ દાખલી, સરસ એટલે સર અમારે જેવી નહીં ને, ચાલો એક સરસ દાખલી બહુ મજાની। એક બિલાડી જાડી એણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા, હા ભાઈ એમાં નાની ટેણી તો બધું શીખવું તો પડશે જ ને મારે, એને સમજ, હા એ જમતી હોય ત્યારે હું બોલતો છું, એક બિલાડી જાડી ચલાજા ભાઈ, કોસ પિસ્તાળીસ સેક ત્રીસ ટુ બાય રૂટ થ્રી, હા લગભગ નું બધી આ છે, કોસેક ત્રીસ લગભગ, હા ટુ છે, ઓકે ઓકે ઓકે, ઓહો સર આ બધા આ બધું એ જ ખબર નહીં પડતી સાહેબ, બાકી બધું વાંધો નથી, કિંમત તો મૂકતા આવડી જશે એમને, હે ને? તો જુઓ પહેલાં આના સોલ્વ કરો ને, વન બાય રૂટ ટુ તો છે જ, ટુ પ્લસ બાય રૂટ થ્રી, બહુ ગજબ દાખલો થવાનો છે, બહુ ગજબ દાખલો। આ ચાર માળની બિલ્ડિંગ છે ને, તો પહેલો ચોથા જોડે જાય અને બીજો ત્રીજા જોડે જાય, ચાલો ઉપર રૂટ થ્રી ગયો, રૂટ થ્રી ઇન્ટુ વન રૂટ થ્રી, આવું કંઈક ડન છે, આપણે સાચા છીએ? ઓકે દોસ્તો, હવે દોસ્તો તમને ખબર છે તો નીચે તો રૂટમાં કંઈ ચાલે નહીં, એ જવા, હા રૂટમાં કંઈ ચાલે નહીં, તો શું કરશો? હવન કરેંગે, હવન કરેંગે, અને બે બે છે ચાલુ, રૂટ થ્રી બી છે ને રૂટ ટુ બી છે, તો થોડો દાખલો અઘરો થઈ જશે, પણ વાંધો નહીં ભલે થતો, થોડું કેમેરા આમ સાઈડમાં આ નીચેથી જ પકડીને આમ કરજો એટલે વાંધો નહીં આવે, જેને આમ આડું કરી દો ને, દેખાઈ જાય બધું? ઓકે ઓકે દોસ્તો, તો લેટ સ્ટાર્ટ, પહેલાં થોડુંક આને સોલ્યુશન કરી દઉં છું, આનું એક થોડું લખ્યું ને એમાં બોલવાનું ચાલુ, ચાલો
रूट टू इंटू टू टू रूट टू 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 रूट टू इंटू रूट टू रूट सिक्स नहीं पड़ी टू रूट टू प्लस टू रूट सिक्स। हवे दोस्तों आ बधुं आव्युं छे नीचे ए बधाने शुं करवानुं छे रूट हटाववुं पड़शे वर्गमूळ हटाववुं पड़शे। तो दोस्तों रूट थ्री हूँ आने तमे कहो तो टू रूट सिक्स पहला लखूँ अने टू रूट टू पछी लखूँ शुं फरक पड़े तमने बे वत्ता चार लखूँ तो ये जवाब छ आवानो चार वत्ता बे लखूँ तो ये जवाब छ आवानो तमने शुं वांधो छे केम हेरान करो छो पाक्कू ने चल ठीक छे। हवे दोस्तों आ जेटलू प्लस में छे ने ऊपर ने अरे भाई आडोड़ो कैमेरो करो ने यार शू लाइक छे नी पत्थर पड़ो गुटे गुटे ठीक छे ओके। तो ऊपर नीचे प्लस छे ने अहीं नीचे प्लस नड़े छे ने तमने तो ऊपर नीचे बन्ने किंमतो कई रीते लखो देनी माइनस में। तो जो दोस्तों ઉપરનું પછી જોઈએ પહેલાં નીચેવાળાનો વ્યવહાર કરી દઈએ। ચલો ભાઈ એકવાર પ્લસ ને એકવાર માઇનસ વાત થયેલી છે આપણે પહેલાંનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર પહેલાંનો સ્ક્વેર બીજાનો સ્ક્વેર ઠીક છે ઓકે। જેને કિંમતનો કોઠો યાદ નહીં હોય ને દોસ્તો એ તો ઝીરો છે સમજી લેજો એને તો ભાઈ આ લેક્ચર ગયો કામથી અને આ બધું સમજણ પડી રહી છે એમ આડું ઓડું લઈ જઈ રહ્યો છું અને ગુણાકાર કરી રહ્યો છું પાક્કું ધોરણ દસ રૂટ થ્રી ઉપરનો ગુણાકાર કરવો હોય તમે કરી શકો છો જવા દો અંદર છ તરી અઢાર ને આ રૂટ થ્રી જો બે નો સ્ક્વેર રૂટ છ નો સ્ક્વેર છ છ ચોક બે નો સ્ક્વેર ચાર રૂટ ટુ નો સ્ક્વેર ટુ બે રૂટ અઢાર માઇનસ બે રૂટ છ ચોવીસ ને માઇનસ આઠ એટલે સોળ ક્લિયર છે પાક્કો ઓકે। હવે જુઓ દોસ્તો જો ઉપરથી હું બે કોમન કાઢું બંનેમાં આ બંનેના બે હતા ને એ બાર લઈ લીધા મેં બે એઠા સોળ તો શું વધ્યું રૂટ અઢાર માઇનસ રૂટ છ બાય આઠ આ તમારો જવાબ રહેશે। હજી તમારે જો જવાબમાં કંઈ વેરિએશન લાવવું હોય બાળો કે ના સર અમે ટેલેન્ટેડ બનવા માગીએ છીએ લાઈફમાં તો દોસ્તો આવું બી તમે કરી શકો છો। જે રૂટ અઢાર છે ને એની જ વાત કરું છું હું રૂટ અઢારને તું નવ દુ અઢાર એવું લખી શકે છે બોલ હા કે ના તો આ રૂટ નવ છે એ બહાર આવે તો હા તો અહીંયા સુધી બી તમે જવાબ લાવી શકો છો ક્લિયર છે ક્લિયર ક્લિયર બોલો ઓકે। દોસ્તો હવે થોડોક અઘરો દાખલો લઈ રહ્યા છે થોડોક અઘરો દાખલો વધારે નહીં પહેલું હું જાણકારી આપી દઉં દોસ્તો તમે જે ખૂણો કહી રહ્યા છો ને એ ખૂણાને બે એકમ છે તમારા દસમાના સિલેબસમાં જે આપ્યું છે ને ત્રીસનો ખૂણો ઉપર આ મીંડી લખી છે જુઓ સાહીઠનો ખૂણો નેવુંનો ખૂણો ઝીરોનો ખૂણો પિસ્તાળીસનો ખૂણો આ જે ઉપર ખૂણો છે ને એને ડિગ્રી કહેવાય શું કહેવાય ડિગ્રી તો એક એકમ થઈ ગયો ડિગ્રી ખૂણાનો બીજો એકમ છે રેડિયન લખી લેજો ક્યાંક લખવું હોય તો કેમ કે તમારે આગળ કામે આવશે અગિયાર સાયન્સમાં આવે છે રેડિયનનો શું ઉપયોગ છે ઠીક છે નેવું ડિગ્રીનો મતલબ થાય પાઈ બાય ટુ નેવું ડિગ્રી એટલે પાઈ બાય ટુ રેડિયન થાય આમનો સંબંધ છે આ રિલેશન છે નેવું ડિગ્રી એટલે પાઈ બાય ટુ રેડિયનમાં કહેવાય અરે નહીં યાર એ કિલોગ્રામ અને ગ્રામ બે એકમ નહીં હોતા તો કિલોગ્રામમાં અને ગ્રામમાં શું સંબંધ છે આ રીતે યાર તો ડિગ્રી ખૂણાના બે એકમ છે ડિગ્રી અને રેડિયન ડિગ્રી અને રેડિયનને શું સંબંધ નેવું ડિગ્રી હોય તો પાઈ બાય ટુ રેડિયન થાય ઓકે ચાલો ઠીક છે નોર્મલ નાનું તું નોલેજ હતું સ્ટાર્ટ કરો સાઇન ત્રીસ વન બાય ટુ ટેન પિસ્તાળીસ વન કોસેક સાહીઠ ટુ બાય સેક ત્રીસ ટુ બાય રૂટ થ્રી ને કોસ સાહીઠ કોટ પિસ્તાળીસ। દોસ્તો રૂટ વગરના જે છે એમનું તો પહેલાં આ ઓકે કરીએ
रूट वगर छे हमने तो ओके करिए तो चलो बे अहीं मूक लो तो बे एका बे ने एक त्रण बाय टू त्रण बाय टू टू बाय टू क्लियर छे ओके थ्री बाय टू माइनस टू बाय रूट थ्री क्लियर छे दोस्तों आ रीते आने सॉल्व कर दीए बे एका बे बे ने एक त्रण त्रण बाय टू तो टू बाय रूट थ्री प्लस त्रण बाय टू क्लियर हो रहा है समझ में आ रहा है आप सबको कि नहीं आ रहा है ओके सर तमारे सामे केवी रीते कहेवानुं समझण नहीं पड़ती हम पछी कहीशुं तमे जशो त्यारे सारूं जे मारा सामे कही दे ने एज मारो विद्यार्थी खरेखर चल भाई स्टार्ट कर थ्री रूट थ्री आ तो भाई नानी नानी बाबतो जो शू शीखवाड़ू चार प्लस छेदमा गयू थ्री रूट थ्री माइनस चार आ दोस्तों चार प्लस थ्री रूट थ्री है थ्री रूट थ्री प्लस चार लखूँ तमने शू वांधो छे कोई वांधो हाँ हमारे बात है ना चार वत्ता बे छ थाय बे वत्ता चार बी छ थाय कोई इश्यू नहीं अब नीचे आ नड़े छे रूट वालू ऊपर माइनस क्लियर छे हवे ध्यान थी सांभळजो नीचेनू सॉल्यूशन पहला करिए आपणे नहीं देखातू देखातू जशे सारू तो आपणी जोडे बोर्ड पड्युं छे चाले थ्री रूट थ्री नो स्क्वेर भाई एक बार प्लस एक बार माइनस शू करवानुं पहला नो स्क्वेर माइनस बीजा नो स्क्वेर आ बने सरखा छे जो सांभळजो ध्यान थी एक्स होय अने गुणिया एक्स होय तो शू करो तमे वाय होय ने गुणिया वाय होय तो शू करो तो ए माइनस बी होय ने ए माइनस बी होय तो शू करो तमे हा के ना तो जो ने त्रण रूट त्रण माइनस चार छे त्रण रूट त्रण माइनस चार छे त्रण रूट त्रण माइनस चार नो स्क्वायर समझण पड़ी बे सरखी होय ने निशानीओ तो होल स्क्वेर ठीक छे एक प्लस हो एक माइनस हो तो पहला नो स्क्वायर माइनस बीजा नो स्क्वायर ऊपर नो वर्ग खोली दो चलो आ ए माइनस बी नो होल स्क्वायर भाई आमा पहला नो स्क्वायर वच्चे त्रणे नो छेला नो त्रण रूट त्रण नो स्क्वायर ध्यान थी आपणे कोई उतावळ नथी अघरा दाखला छे त्रणे नो गुणाकार बराबर अने आ छेला नो स्क्वायर ओके चलो दोस्तों डन छे त्रण रूट त्रण नो स्क्वेर शू थाय त्रण नो स्क्वेर नौ रूट त्रण नो स्क्वेर त्रण एटले टोटल केटलू थयू हाँ सोळ ओके ध्यानथी सांभळजो त्रण रूट त्रण नो स्क्वेर चार दू आठ आठ तरी रूट त्रण प्लस चार नो स्क्वेर सोळ सत्यावीस माइनस सोळ एटले अगियार सत्यावीस अने सोळ तेतालीस चौवीस रूट त्रण छेदमा अगियार क्या वांधू छे कोई वांधू नो वधु ओके चलो एक छेल्लो दाखलो गणाय ए पछी आपणे हूँ तमने होमवर्कमां गणवा माटे आपीश चलो अहीं लखीश तो वांधो नहीं आवे मने खबर छे अहीं सुधी वांधो नथी जोई लो डन छे ने ओके चलो तो स्टार्ट करे दोस्तों पांच कोस स्क्वायर साठ प्लस चार सेक स्क्वायर तीस माइनस टेन स्क्वायर पिस्तालीस छेद में साइन स्क्वायर तीस कोस स्क्वायर तीस ठीक है क्या आपका थॉट है इसमें मुझे बोलिए चलिए सर हमारी तो थॉट बंद थी गई है बोलो पांच नो पांच कोस साठ चार सेक त्रीस टू बाय रूट थ्री एनो स्क्वायर केम भूली जाओ चले आ टेन पिस्तालीस एटले एक नो स्क्वायर साइन त्रीस कोस त्रीस
છે કે નહીં? પાંચ. એકનો સ્ક્વેર એક, બેનો સ્ક્વેર નહીં પડી ખબર, બેનો સ્ક્વેર, રૂટ ત્રણનો સ્ક્વેર એક, હે ને? ચોખ્ખું ચોખ્ખું સોળ લખી દઉં, ચાલશે તમને? જો એકનો સ્ક્વેર એક, બેનો સ્ક્વેર ચાર, રૂટ ત્રણનો સ્ક્વેર ત્રણ, બેનો સ્ક્વેર ચાર. જો ચાર ચાર સરખા અને ત્રણને એક ચાર ઉડી ગયા તો શું આવે નીચે? તો હવે નીચે એક લખવું ના લખવું? ચાર. ખબર પડી રહી છે ભાઈ? થોડું સ્પીડમાં જઈશું, તમારું મગજ વધશે દોસ્તો, તમે બાઘાના બાઘા રહી જશો લાઈફમાં. હે સાહેબ, હે સાહેબ. હા, આગળ કોઈ કંપનીમાં ઓબ્વિયસલી પોતાના બોસ બનો કે જે બી કર્મચારી બનો, ત્યાં કોઈ સમજાવતું હશે ને કે આવું કરો? હે હે, ઓ લાભો માં કાઢી મૂકજે એ વાળી આવું. ચલો ફટાફટ આ બરાબર કર્યું ને મેં? ઓકે, હવે આનું તમને ઠીક લાગે તો લસા. ચલો ઉડ ઉડ દે ભંગ, લસા ના કરવો હોય તો ચોકડી મારી દો. પંદર સોળ ચોક ચોસઠ છેદમાં બાર, ક્લિયર છે? ચોસઠ ને પંદર 79 અપોન બાર માઇનસ વન, ઠીક છે? આ બાર અહીંયા જાય તો 79 માઇનસ બાર છેદમાં બાર 67 અપોન બાર. જવાબ બોલ હા કે ના? નહીં નહીં ખબર પડી, પાકી વાત? તો દોસ્તો કોંગ્રેચ્યુલેશન, 8.2 પૂરું જુઓ તો. મેં બધા દાખલા 8.2 ના જ ચલાવ્યા જ મેં. 8.2 ના પાંચે પાંચ દાખલા મેં પતાવી દીધા છે, બધાને હાર્દિક અભિનંદન. તો 8.2 ના પાંચ દાખલા ડેન ટન ટન એન ટન ટન ટન, ક્લિયર છે? ઓકે, એમાં તમે જોડે જોવું હોય તો, આપણે એવું જબરજસ્તી નહીં પણ જોવું હોય તો ચોથાનો બીજો ત્રીજો ને પાંચમો પતી ગયો છે. ચોથાનો બીજો વાંચો તો જરા. થીટાનું મૂલ્ય વધે તેમ સાઈનનું મૂલ્ય વધે, હા કે ના? ત્રીજો વાંચો જરા. ખોટો, ખોટાડા. થીટાનું મૂલ્ય વધે એમ કોસનું મૂલ્ય તો ઘટે. એ પાંચમું જો તો શું કહેશે ભાઈ? એ જો તો ફટાફટ છે સાહેબ, કોટ એ ઝીરો માટે કેવો છે? ટીક કરી દે ચાલ ફટાફટ. કોઈને કહેવાનું? આપણા ઘરની જ વાત છે. બોલ ડન છે. તો થેન્ક યુ વેરી મચ, તમે મને સહન કર્યો એક કલાક, તે બદલ આભાર. અને ઠીક છે, બાય બાય, થેન્ક યુ વેરી મચ.